સમાજ વિદ્યા ભવનમાં છેડતીની એક પછી એક ફરિયાદો સામે આવી રહી છે. અર્થશાસ્ત્ર વિભાગની 3 પૂર્વ વિદ્યાર્થિનીઓએ પ્રોફેસર પ્રદીપ પ્રજાપતિ સામે શોષણ કરવાની અને કેબિનમાં આવીને લેક્ચર ભરવાની ફરિયાદ કરી છે અને આ કેસની તપાસ ફેક્ટ ફાઇન્ડિંગ કમિટીમાં થાય તેવી માંગ કરી છે. 3 વિદ્યાર્થીઓની સહી સાથેનો મને ફરિયાદ પત્ર મળ્યો છે. જે વિદ્યાર્થીનીઓ અત્યારે હાલ ભણતી નથી પણ પહેલાં ભવનમાં સ્ટુડન્ટ હતી ત્યારે એમના બીજા ત્રીજા ચોથા સેમિસ્ટરમાં પીપી પ્રજાપતિ એઝ અ પ્રોફેસર એમને ક્લાસમાં ભણાવવાના બદલે રૂમમાં બોલાવે એ ટાઈપ મતલબની ફરિયાદ કરેલી છે. અમારી અત્યારે ફેક્ટ ફાઇન્ડિંગ કમિટીમાં એ વસ્તુ મોકલવામાં આવી છે અને એમને કહ્યું છે કે આ ઇસ્યુ પણ તમે સાથે લઈ લો કે જેથી આપણે એમાંથી જે કસૂર હોય એની સામે પગલાં ભરી શકીએ. પ્રદીપ પ્રજાપતિએ આ અંગે કુલપતિને પત્ર લખ્યો છે અને 3 વિદ્યાર્થીનીઓએ કરેલી ફરિયાદની નકલ માગી છે. પ્રજાપતિએ જણાવ્યું છે કે 9 ઓગસ્ટે અર્થશાસ્ત્ર વિભાગના વડા કાર્તિક ભટ્ટે આ વિદ્યાર્થીનીઓને બોલાવી આ ફરિયાદ લખાવડાવી છે. આ પૂર્વ યોજિત કાવતરું છે. મારા ચારિત્ર હનનનો પ્રયત્ન થયો છે જેથી પ્રજાપતિ આ વિદ્યાર્થીનીઓ સામે બદનક્ષીનો દાવો કરશે. કોઈ મુદ્દો ન હોય તેમ છતાં હેરેસમેન્ટ માટેના ડૉક્ટર કાર્તિક ભટ્ટ જો મારા માટે વિદ્યાર્થીનીઓને ચડાવી અને આવી ફરિયાદ કરાવી શકતા હોય તો ડૉક્ટર કાર્તિક ભટ્ટ સામેની હેરેસમેન્ટની ફરિયાદ પણ આ સત્યશોધક સમિતિ સામે મુકાવી જોઈએ અને એમાં પણ કોઈ નિર્ણય લેવા પડે. પ્રદીપ પ્રજાપતિએ જણાવ્યું કે નરહરી અમીનના કહેવાથી અર્થશાસ્ત્ર વિભાગના વડા કાર્તિક ભટ્ટે વિદ્યાર્થીનીઓને બોલાવીને આ ફરિયાદ કરાવી છે. ફેક્ટ ફાઇન્ડિંગ કમિટીએ આ મુદ્દે સત્ય શોધવું જોઈએ અને વધુમાં પ્રજાપતિએ માંગ કરી કે આ ફરિયાદ જ્યારે ખોટી સાબિત થાય તો યુનિવર્સિટીએ આ વિદ્યાર્થીનીઓને સજા કરવાની હિંમત દાખવવી પડશે. દીપેન પઢિયાર સાથે બ્યુરો રિપોર્ટ, VTV અમદાવાદ.